લોકશાહીના મહાપર્વના પડઘમ વાગી ચુક્યા છે આ વખતે મતદાન કરવા જવાની છે હવે એ પણ જાણવું જરૂરી છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠક નું રાજકીય ઇતિહાસ શું છે આ બેઠકનું નામ સુરેન્દ્રનગર બેઠક કરવામાં આવ્યું અને ઓગણીસો થી ઓગણીસો સુધી આ બેઠક પર સતત કોંગ્રેસનો કબજો રહ્યો

ચાર વખત સાંસદ બન્યા હતા સોમા પટેલ બે વખત કોંગ્રેસમાંથી જ્યારે આગળ વાત કરીએ તો બે વખત તેઓ ભાજપમાંથી ચૂંટણી જીત્યા હતા બે વખત કોંગ્રેસે ટિકિટ આપી અને બે વખત ભાજપે આપી બે હજાર ચૌદમાં ભાજપમાંથી દેવજીભાઈ ફતેપરા સાંસદ બન્યા અને બે હજાર ઓગણીસની જો વાત કરવામાં આવે તો ભાજપમાંથી મહેન્દ્રભાઈ મુંજપરાને સાંસદ બનાવવામાં આવ્યા ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા અને તેઓ વિજેતા પણ બન્યા બે હાજર ચોવીસ માં ભાજપે આ બેઠક પર ચંદુભાઈ ઋત્વિક મકવાણા મેદાને ઉતાર્યા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સુરેન્દ્રનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના મતદારો મતદાન કરે છે આ બેઠકમાં અમદાવાદની અને ધંધુકા વિધાનસભા બેઠક સામેલ છે તો આગળ જો સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરની દસાડા લીંબડી વઢવાણ ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક સામેલ છે વિધાનસભાની તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા છે ટીવી થોર્ટીન ગુજરાતીના લોકશાહીના મહાપર્વ બે હજાર ચોવીસના વિશેષ કાર્યક્રમમાં હવે જાણીએ સાચું સરવૈ્યો આપનું સૌનું સ્વાગત છે આપણી સાથે હાલ આ સાચું સરવૈયુમાં અલગ અલગ જે બેઠકો વિશે આપણે વાત કરી રહ્યા છીએ એમાં સુરેન્દ્રનગર બેઠક વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભરતભાઈ પંડ્યા સિનિયર રિપોર્ટર ઘનશ્યામભાઈ પરમાર ઘનશ્યાભાઈ પરમાર જે આપણા વિશ્લેષક છે સાથે જ સુમિતભાઈ ઉમરાળિયા જે સામાજિક આગેવાન છે અને સાથે જ રાજેશભાઈ બહુરાશી આપણા સુરેન્દ્રનગર ટીવી થર્ટીન ગુજરાતીના રિપોર્ટર આપ તો તમામનું સ્વાગત છે સૌથી પહેલા તો આપ તમામનું સ્વાગત કરી રહ્યા છે ટીવી થર્ટીન ગુજરાતી પર સૌથી પહેલા મારે જેટલી પણ વાત કરવી છે સુરેન્દ્રનગર બેઠકની વાત કરવી છે સૌથી પહેલા ભરતભાઈ આપની પાસે આવીશ જે પણ આ બેઠકની વાત કરવાની જયારે શરૂઆત કરીએ તો બે પક્ષો હોય કે પછી જે પણ બીજા પણ પક્ષો છે આ બેઠકની વાત કરીએ કયા પક્ષનું વર્ચસ્વ કેટલું રહેલું છે આ બેઠકમાં અને કયા બેઠક કેટલી પણ એવી જે પાર્ટીઓ છે એના થોડીક હિસ્ટ્રી વિશે પણ કહેશો સુરેન્દ્રનગર સંસદીય બેઠકની વાત કરીએ તો છેલ્લી પાંચ ચૂંટણીથી અહીં કોળી ઉમેદવારો ચૂંટણી લડે છે એ પહેલાંની જો થોડી વાત કરું તો અગાઉ અહીં રસિકલાલ પરીખ મનુભાઈ શાહ પ્રોફેસર આર કે અમીન વાંકાનેરના યુવરાજ દિગ્વિજયસિંહ ઝાલા આ બધા અહીંના સભ્યો રહી ચૂકેલા છે સનતભાઈ મહેતા પણ અહીંના સભ્ય રહી ચૂક્યા છે અને યુવરા યુવરાજશ્રી દિગ્વિજયસિંહ ઝાલા તો કે ઇન્દિરા ગાંધીની સરકારમાં પર્યાવરણ મંત્રી પણ હતા વાંકાનેર ત્યારે આપણા સંસદીય મત વિસ્તારમાં હતું હવે નથી અને છેલ્લી થોડીક પાંચ ચૂંટણીની વાત કરીએ તો કોળી ઉમેદવારો જ ચょટાય છે એમાં સોમાભાઈ પટેલ કોમન ઉમેદવાર રહ્યા છે ભાજપ કોંગ્રેસ બંનેમાંથી એમ લડ્યા છે અને સામા પક્ષે એ પણ કોળી ઉમેદવારો રહ્યા છે એમાં બે વખત સોમાભાઈ જીત્યા છે એક વખત કોંગ્રેસમાંથી એક વખત ભાજપમાંથી અને બે વખત સોમાભાઈ હારી ગયા છે એ બે વખત ભાજપના એ બેય વખત એ કોંગ્રેસમાંથી લડ્યા હતા બિલકુલ બિલકુલ જે રીતે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ આપણી સાથે આપણા ટીવી થર્ટીન ગુજરાતીના રિપોર્ટર પણ છે રાજેશભાઈ મારે એ પૂછવું છે કે જે રીતે તમે તો ગ્રાઉન્ડ રિયાલિટી પણ ચેક કરી હશે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં તમે ફર્યા હશો જનતાની વાત કરીએ સુરેન્દ્રનગરની આ જનતા કે જેને અલગ અલગ જે માગણી કરી હશે ઘણી બધી જગ્યાએ આપણે પણ એવા રિપોર્ટ્સ રજૂ કર્યા હશે લોકોની જે ફરિયાદો છે આપણે ટીવીમાં બતાડી હશે તો એવી કઈ કઈ ફરિયાદો અથવા કઈ કઈ એવી વાત કે જે ફરીવાર ફરીવાર કહેવાય ને કે રિપીટેડલી એ લોકો કરી રહ્યા છે પણ ક્યાંક સાંભળવામાં નથી આવતી અથવા કેવી એક ખાસ જે વાત છે જે ક્યાંક ને ક્યાંક સરકાર નથી સાંભળી રહી અહીંયાના લોકોની હાજી વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો ગામડા લેવલે રોડ રસ્તા ગટર મેઇન પાણીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા મોસ્ટ ઓફ કોઈ ગામડામાં અમુક ગામડા એવા છે કે જ્યાં નહીવત પાણી છે અને બીજું ખાસ કે રોડ રસ્તા પણ નથી બરાબર અને એ સિવાય જો જોઈએ તો ભૂગર્ભ ગટરો નથી અને ખેડૂતો ખાસ કરીને ખેડૂતો માટે મોટો પ્રશ્ન એ છે કે તે લોકોનું અત્યારનું જે બિયારણ છે મોંઘું થતું જાય છે એ એ ઉપરાંત લોકોને એના એના ભાવ નથી મળતા કારણે ખેડૂતો ખાસ કરીને આત્મહત્યા કરી રહ્યા છે આ એક મોટો પ્રશ્ન આવીને સુરેન્દ્રનગર માટે મોટો પ્રશ્ન જેને કહેવાય ઘનશ્યામભાઈ આપણી પાસે આવીશ જે રીતે અત્યારે આ મુદ્દા જે ચાલી રહ્યા છે સુરેન્દ્રનગર બેઠકની વાત કરીએ ઘનશ્યામભાઈ આપ એક વિશ્લેષકની નજરથી કઈ રીતે જોઈ રહ્યા છો આ બેઠકને અને કઈ આમ કહેવાય ને કે પાર્ટી કે જેનું વર્ચસ્વ વધારે લાગી રહ્યું છે જેને કહેવાય ને કે જનતા જે છે એ વધારે સમજી રહી છે એના જે મુદ્દાઓ છે એને સમજી રહી છે સુરેન્દ્રનગર શહેર સિનિયર સિટીઝન ઘનશ્યામભાઈ પરમાર હાલમાં જે આપ વાત કરી રહ્યા છો આ સીટની સુરેન્દ્રનગર લોકસભાની સીટની એ લોકસભાની સીટની અંદર છેલ્લા બે ટર્મ્સથી તો ભાજપવાળા લગભગ બધી વખતે જીતી જાય છે એ અગાઉ પણ ઘણી વખત થોડા ઝાઝા મતે હારેલા છે એ સિવાય અત્યારે છેલ્લી બે ટ્રન્સમાં જે બહુમતીથી જીતી જ ધારો કે ભાઈ આપણે ફતેહપુરા આવ્યા તો ફતેપરા રાજકોટથી સીધા બારના ઉમેદવાર હતા છતાં એ જીતી ગયા એવી જ રીતે અત્યારે બચુભાઈ સિયોરા આવી રહ્યા છે બચુભાઈ સિયોરા આમ તો છે જ તે ભાજપમાં છેલ્લા પચીસ વર્ષથી અને અહીંયા હળવદમાં જે તે બધી સંસ્થા હોય ભાજપની બધી સંસ્થામાં અધિકારી તરીકે પોતે રહેલા છે અને હાલની અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે સીટી ચીટ આપી છે કોળી સમાજને સમજીને એ એકદમ વ્યવસ્થિત અને સારી રીતે આપી છે અને અહીંયા કોળી ઉમેદવારોનો દબદબો રહે છે છેલ્લા દસ પચીસ વર્ષથી કોળી ઉમેદવાર જીતે છે અહીંયા એટલે આ સીટ ઉપર અત્યારે જે લોકો ભલે કે ભાઈ આટલી આટલી સીટ આટલા પાંચ લાખ મતે જીતશે કે આટલા મતે જીતશે પણ અત્યારે ખરેખર જો ગમે એવી રીતે જોઈએ તો બે અઢી લાખથી આરામથી જીતી જાય એવી એક તરફી વાતાવરણ દેખાય છે અચ્છા એટલે એક તરફી વાતાવરણ તમે કીધું કે દેખાઈ રહ્યું છે એટલે ક્યાંક પાર્ટી નહીં પણ વ્યક્તિને અહીંયા વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે એવું કહી શકાય ના ના એવું કઈ નથી અહીંયા ખાલી નરેન્દ્ર મોદી સિવાય કોઈને ઓળખતા જ નથી ગમે એ ઉમેદવાર ઊભો રાખે નરેન્દ્ર મોદી કમળના સિમ્બોલ ઉપર સિમ્બોલ મારી દેવા જેવી રીતે પેલા કોંગ્રેસના પંજાનો નિશાન હતું તો પંજા ઉપર જ બધા નિશાન મારી દેતા હતા એવી રીતે અત્યારે કમળના નિશાન ઉપર લોકો આંખું બંધ કરીને મત આપે છે જે રીતે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે સુમિતભાઈ

ઉમેદવાર સામે મળ્યા છે એટલે આ વખતનો હું ચૂંટણી જંગ એવો માનું છું કે રસાકેસી ભર્યો રહેશે કોઈ એક તરફી માહોલ લાગતો નથી અચ્છા પણ હવે વાત કરીએ કદાચ અહીંયાના મુદ્દાઓની વાત કરીએ જનતાને કેવા પ્રશ્નો જે વધારે ને વધારે પરેશાન કરતા હોય છે કોઈ તમારા ધ્યાનમાં આવ્યા હોય જનતાને મૂંઝવતા પ્રશ્નો એવા છે કે જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે ગ્રામ્ય વિસ્તારોમાં હોસ્પિટલો છે નહીં સામૂહિક આરોગ્ય કેન્દ્ર બંધ અવસ્થામાં પડ્યા છે જ્યારે શહેરમાં સુરેન્દ્રનગર જિલ્લાના વડુમથક ખાતે જે ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં પણ ડોક્ટરોનો ખૂબ અભાવ છે ત્યાંની વાત કરું તો છેલ્લા પંદર સત્તર વર્ષથી ડોક્ટરોની જગ્યાઓ પણ ભરાણી નથી એટલે લોકોના આરોગ્ય ક્ષેત્રે ખૂબ તકલીફ પડે છે સરકારી શાળાઓ જ્યાં બાળકોને અભ્યાસ કરવા માટે ગરીબ બાળકો ભણી શકે પણ એ સરકારી શાળાઓને મૃતપાય કરી દેવામાં આવી છે જેના કારણે લોકોને મોંઘુ ખાનગી શિક્ષણ મેળવવું પડે છે ઉદ્યોગ ક્ષેત્રે તો અહીં કોઈ એવા ઉદ્યોગો નથી કે ત્યાંના યુવાનો ત્યાં રોજગાર મેળવી શકે આજે સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે યુવાન બહાર જાય છે એ પછી સુરેન્દ્રનગરમાં આવવા ઈચ્છતો નથી એવી પરિસ્થિતિ છે અચ્છા એટલે જે રીતે પરિસ્થિતિની વાત થઈ રહી છે ક્યાંક ને ક્યાંક જે મુદ્દાઓ છે એ ખૂબ જ મોટા દેખાઈ રહ્યા છે ભરતભાઈ આપણી પાસે પણ આવીશ જે રીતે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે આમ જોવા જઈએ તો સુરેન્દ્રનગરની અંદર બે પાર્ટીઓ કે જેનું વર્ચસ્વ જે રીતે રહેલું છે વારંવાર અલગ અલગ જે ચૂંટણી છે એમાં ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો બે હાજર ઓગણીસ ની ચૂંટણી જ્યારે લોકસભાની થઈ ત્યારે સુનગર જિલ્લામાં પાંચે પાંચ વિધાનસભા કોંગ્રેસ પાસે હતી જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી દસ માંથી પાંચ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે હતી નગરપાલિકામાં પણ કોંગ્રેસ હતી છતાં એ વખતે ભાજપનો વિજય થયો હતો આ બધું જ હોવા છતાં કોંગ્રેસ એનો લાભ લઈ શકી નહોતી આ વખતે બે હજાર ચોવીસમાં પરિસ્થિતિ એ છે કે બધું જ ભાજપ પાસે છે એટલે એ ભાજપનો મોટો મોટો પ્લસ પોઈન્ટ છે કે આ વખતે એમના માટે ચૂંટણી બહુ સરળ છે જીતવી કારણ કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાંચે પાંચ વિધાનસભા બધું જ એ ભાજપ પાસે છે બીજી તરફ કોંગ્રેસનો પ્લસ પોઈન્ટ જોઈએ તો બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જે માર પડ્યો એનું કારણ આપ આમ આદમી પાર્ટી હતી આમ આદમી પાર્ટી ઘણો મોટો શેર વોટ શેર લઈ ગઈ એના લીધે કોંગ્રેસને પરાજય ખંભો પડ્યો એની જો સમીક્ષા કરીએ વિચાર કરીએ તો ત્રણ બેઠક એવી છે ચોટીલા લીંબડી અને પાટડી ત્યાં કોંગ્રેસ અને આપના મતોને ભેગા કરવામાં આવે જેટલા મતો મળ્યા હતા એમને તો ભાજપને મળેલા મતો કરતાં વધુ મતો થાય છે અરે ધ્રાંગધ્રા બેઠક ઉપર કોંગ્રેસ અને આપના મતોને મળેલા મતો અને ભાજપના મતો વચ્ચે ફક્ત બે ટકાનો છે અને આ વખતે બે હજાર ચોવીસમાં એક પણ વિધાનસભા ક્ષેત્રમાં લોકસભામાં આપ પાર્ટી છે જ નહીં એટલે એનો સીધો ફાયદો કદાચ કોંગ્રેસને મળે તો ચૂંટણી જંગ બહુ રસપ્રદ અને રોચક બની રહેશે અને ફિફ્ટી ફિફ્ટી ચાન્સ બસ બાય એ પણ કોંગ્રેસનું જમાબ પાસુ છે કારણ કે એ ખૂબ પ્રભા પ્રતિભાશાળી અને સ્વચ્છ છાપ ધરાવતા ઉમેદવાર છે અચ્છા હવે જે રીતે તમે કીધું કે કોંગ્રેસ આમ જોવા જઈએ તો જેને આપને લીધે માર પડી હતી તમે કીધું પણ હવે ગઠબંધન થયું છે અને ઘણી જગ્યાએ બંને સાથે મળીને પોતાના ઉમેદવાર મુખ્યા છે શું લાગે છે એનાથી બીજેપીને કયો ફટકો પડશે જ્યાં જ્યાં ગઠબંધન થયું છે ત્યાં બીજેપીને

આપ પાર્ટી આ લોકોને ટેકો આપ્યો છે કોંગ્રેસવાળાને પણ એ ટેકવા નહીં વધશે દરેક જગ્યાએ જ્યાં જ્યાં ટેકો આપ્યો છે કોંગ્રેસને ત્યાં કાયમ એમને માર ખાવાનો આવ્યો છે અને છતાંય હજી આજની તારીખમાં તે દિલ્હીની અંદર જાઓ તો દિલ્હીની અંદર આ સાતે સાત સીટ અત્યારે જે પરિસ્થિતિ છે એ સાતે સાત સીટ દિલ્હીની લોકસભાને લઈ જવાના છે એમાં કોઈ ફેરફાર નથી અને આપ પાર્ટીના જે ઉમેદવારો જે જીતા રહે જે રીતે એ તો એ લોકો અત્યારે હાલની તારીખમાં એ ક્યાંય સક્રિય એવું ક્યાંય તમને દેખાશે નહીં અમારા ગામમાં બે ચાર જણા છે સુરેન્દ્રનગર શહેરની અંદર પણ એ ક્યાંય છે નહીં ખાલી વાંધા વચકા પાડે એવી પરિસ્થિતિ છે એટલે એ લોકો થી કઈ થઈ શકે એવું છે નહીં અને કોંગ્રેસ તો અત્યારે પરિસ્થિતિ ઉપર છે એટલે નું કોઈ એવું અસ્તિત્વ નથી કે ભાઈ અત્યારે સુરેન્દ્રનગર શહેરની સીટ જીતી શકે મિનિમમ અઢી લાખ મત થી જીતશે એવું અમારું માનવું છે પણ હવે બીજી એક વાત એ પણ કરવી છે કે જેમ કે સુરેન્દ્રનગર બેઠકની જ્યારે વાત કરીએ છીએ અહીંયા જે લોકોની વાત કરી રહ્યા છે શું અહીંની બેઠક ને એવા નેતા મળ્યા છે કે જેને જનતા વિશે વિચાર્યું હોય ડેવલપમેન્ટ વિશે વિચાર્યું હોય વિકાસ વિશે વિચાર્યું હોય દર વખતે નરેન્દ્ર મોદી સાહેબની અવલામાં વિકાસના મુદ્દા દર વખતે આવે છે અને જે તે ઉમેદવાર આવે છે એ બધા સક્ષમે આવે છે છતાંય કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ એવું હોય તો અહીંયા લગભગ સિત્તેર ટકા એંશી ટકા કામ થતું નથી ત્રીસ ટકા લોકોના કામ થાય છે સિત્તેર ટકા ભાજપની સરકાર હોય તો કામ થતું નથી પણ છતાંય લોકોને એક નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ છે કે ભાઈ ગમે એ થાય તો નરેન્દ્ર મોદી આ વખતે જીતાડીને ચારસો પાર કરવો એવો એમનો નિશ્ચય છે અને એના માટે લોકો ટેકો આપે છે ત્રણસો સિત્તેરની કલમ રદ કરી છે એવી જ રીતે રામ મંદિર બનાવ્યું છે અને જે આવા મોટા મુદ્દા હતા જે વર્ષોથી પત્તા નહોતા કે કોઈ પણ હિસાબે આનું કોઈ થતું નહોતું એ આ બે મુદ્દા એવા છે એ બે મુદ્દા ઉપર લોકો એના ઉપર ભાવિ થઈ ગયા છે અને એ મુદ્દા ઉપર જ તે નરેન્દ્ર મોદી જે કહે છે એ ચારસો પાર કરશે એવું ચોક્ક સ્પષ્ટપણે દેખાય છે પણ શું તમે એવું માનો છો કે એવું થવું જોઈએ તવુ જોઈએ ને આ બે મુદ્દા ઉપર એ મુદ્દા ઉપર જ થશે અને બે મુદ્દા ઉપર લોકો વોટિંગ કરવાના છે અચ્છા કોઈ બીજી વસ્તુ જોવાની નથી ખાલી નરેન્દ્ર મોદી ને જોવાના કમળ બે જ વસ્તુ જોવાની છે સ્પષ્ટપણે તમે જે કંઈ માનતા હોય પણ હું મારું માનવું છે એ તમને કરું છું સમજી ગયો સમજી ગયો પણ જે રીતે અત્યારે ઘનશ્યામભાઈ કહી રહ્યા છે શું આ બે મુદ્દા જોવા જોઈએ તમને શું લાગે છે કે ખાલી આ બે મુદ્દા જોઈને આપણે વોટ કરવો જોઈએ કે પછી આપણા શહેરની અંદર બીજું કંઈ ડેવલપમેન્ટ થાય છે કે લોકો સુધી એના કામ એના સવાલો જે છે એનું નિરાકરણ આવે છે શું લાગે તમને લોક સમસ્યાનું નિરાકરણ આવે એ મહત્વનો મુદ્દો હોવો જોઈએ કારણ કે એનાથી આપણું ભવિષ્ય છે અને જો આપણે આપણું ભવિષ્ય સુધારવું હોય તો આપણે જે આપણી પાયાની જરૂરિયાત છે એનો હક આપણે માગવો જ જોઈએ ફક્ત ધાર્મિકતાના મુદ્દે કે કોઈ બીજા મુદ્દે નહીં પણ આપણો હક શું છે એ પણ આપણે માગવો જોઈએ બીજી એક વાત તમારી પાસેથી પણ જાણવી છે આમ તમે શું કરો છો

શહેરમાં સારી સારી સરકારી સ્કૂલો હતી એ વિકાસ થવાનો હોય તો એ બધું હાલમાં પણ હોવું જોઈએ પણ અત્યારે કંઈ છે જ નહીં એ બધું જૂની વસ્તુ હતી એ ધીરે ધીરે પાછળ આપણે જતા ગયા છે આગળ નથી આવ્યા અને સાથે જે વિસ્તારની વાત કરીએ તો જે ઉમેદવારો અત્યારે ચૂંટાય છે એ ફક્ત નરેન્દ્ર મોદી સાહેબના ચહેરાને જોઈને ચૂંટાય છે પણ એમને લોક સમસ્યા ચૂંટાઈ ગયા પછી લોક સમસ્યા શું છે એ કઈ જોતા જ નથી એટલે અમે લોકો આજે એક એક ગામડાની ગામડાની અંદર અંદર પણ ગયા હતા એ અમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમાં ચોખ્ખું એવી રીતે વાત કરતા હતા કે ક્યાંક ને ક્યાંક એ ચહેરાને તો આપણે માનીએ છીએ એ ચહેરા માટે આપણે મત આપીએ છીએ પણ નીચેના લોકોનું શું નીચેના જે નેતા છે એનું શું નીચેના જે લોકો છે એને તો અત્યારે શું છે કે ખાલી નરેન્દ્ર મોદીને ટેકો આપવા પૂરતું છે ધારો કાંઈ મહાનગરપાલિકા થશે અત્યારે તો મહાનગરપાલિકામાં જે તે બધી પંચાયતો આવતી હોય કે જે તે બધા સરપંચ હોય ગામડાના એ બધા સરપંચોની પાસે અત્યારે સીધું તે એ પોતે લખાવી લે અને મહાનગરપાલિકા થઈ જશે એવી રીતે નીચેના કામે થાય છે નથી થતા એમ નહીં અને મહાનગરપાલિકા થાય તો ઘણા બધા ફાયદાય થશે એવું નથી ટેક્સ વધશે પણ ફાયદા અમે ડાંટુ આવતી હોય અહીંયા કમિશનર આવી જાય એટલે ઘણા બધા ફાયદા થાય અને નગરપાલિકામાં અત્યારે જે પરિસ્થિતિ છે એના કરતાં સારી પરિસ્થિતિ થાય એ સિવાય જે તમે કહો છો કે આમને ભાઈએ કીધું કે ભાઈ અહીંયા આરોગ્યના બાબતમાં અને શિક્ષણ બાબતની અંદર આવી રીતના છે તો આજની તારીખની અંદર અહીંયા શિક્ષણ બાબતમાં અત્યારે અહીંયા સી સેવા મેડિકલ હોસ્પિટલ છે એની અંદર મોટા મોટું ડૉક્ટરનું આખું ઓલું હાલે છે અને એ મેડિકલની અંદર બધા ડૉક્ટરો તૈયાર થાય આજની તારીખમાં એ સિવાય બધી કોલેજો અહીંયા છે કોઠારિયામાં એ બધી કોલેજની અંદર બધા લોકો પ્રાઇવેટમાંય ભણે જ છે એવું નથી કે નહીં એના કરતાં સારું ભણે છે અને પૈસા ખર્ચીને લોકો ભણે છે એટલે એ મહત્વનો મુદ્દો એ છે કે લોકો અત્યારે જે પહેલાં ભણતા નહોતા અને એની બદલીમાં અત્યારે ભણે છે અને પોતે સામાન્યમાં સામાન્ય માણસ હોય તો એના છોકરાઓ અત્યારે એન્જિનિયર છે ડૉક્ટર છે એવું બધું ભણે છે એવી જ રીતે ખેડૂતની વાત કરીએ તો ખેડૂતના આજથી પચીસ વર્ષ વીસ વર્ષ પહેલાં તમે જાઓ પાછળ તો વીસ વર્ષ પહેલાં કોઈની પાસે સાયકલ નહોતી અત્યારે આજની તારીખ બાદ નાની એવી ખેતીવાડી હોય એને કેનાલોના પુલામાંથી પ્રવાહમાંથી પાણી લઈને વાપરે છે બિન ઓલા વગર છતાંય તે આજની તારીખમાં દરેકના ઘરે ફોર વ્હીલ છે ટુ વ્હીલ છે અને ગામડાના રસ્તા એટલા બધા સારા અને સુંદર થઈ ગયા છે જેનાથી લોકોને ક્યાંય તકલીફ પડતી નથી અને કોઈ મોંઘવારી વિશે કોઈ પૂછતું નથી કદાચ તેલના ડબ્બાના સાડા ત્રણ હજાર થઈ જાય ને તો લોકોને મોંઘવારી જેવો પ્રશ્ન નથી બેરોજગાર છે જે છે એ પ્રમાણે પણ બેરોજગારી ક્યાંય તમને દેખાશે નહીં કોઈ તમારા ઘરે સામાન્ય માણસ હોય લગન હોય તો સામાન્ય માણસ હોય તો અત્યારે દસ લાખ રૂપિયા વાપરી નાખે એ કદાચ ઉછીતા લીધા હોય તો એ ઉછીતા લીધા હોય જે કર્યું હોય પણ ખરેખર આ પૈસા વપરાય છે અને તમે જોઈ શકો છો ગામ માં કે ક્યાંય તમને એવું ન લાગે કે આમાં બેકારી છે પણ ઘણી વાર આપણે જોઈએ છીએ ક્યાંક ને જે સમસ્યા હોય છે આવા ઘણા બધા પ્રોબ્લેમ આપણે ક્યાંક ને ક્યાંક સાંભળતા આવીએ છીએ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની અંદર પહેલા એક જ સીઝન લેવાતી હતી આજ કેના લાવ્યા પછી અત્યારે ત્રણ ત્રણ સીઝન લેવાય છે જે કઈ બિયારણ મોંઘવું છે કે જે કઈ વસ્તુ છે સામે ભાવ એવા મળે છે તેધી બસો રૂપિયા ઘઉં હતા અત્યારે સાતસો રૂપિયા છે તેલના ડબ્બાના તેધી અત્યારે ચારસો રૂપિયા હતા અત્યારે ચોવીસો રૂપિયા છે એટલે એનાથી કોઈ ફેર નથી પડતો પહેલાનો રૂપિયો હોય ચાંદીનો રૂપિયો જે આવતો હતો એક રૂપિયો એના અત્યારે સાતસો રૂપિયા આવે એવી જ રીતે ઘીના સાતસો રૂપિયા મૂળ કાયદેસર તમે મોંઘવારી એ રીતે વધી છે અથવા એ પણ જે પણ ફુગાવો થયો છે કે પછી વસ્તી વધારાને કારણે જે ભાવ વધ્યા છે બધી જ વાત બરાબર પણ શું એની સામે યુવાનોને નોકરી મળી છે શું એની સામે યુવાનોનો એ પગાર ધોરણ છે એ વધ્યું છે યુવાનોનું શોષણ થાય છે એમાં કોઈ બે મત નથી જે જગ્યાએ એન્જિનિયર હોય કે ડોક્ટર હોય તો એ લોકો પોતાની રીતે જે સરકારી ઓલામાં મળતું હોય ત્યારે એ લોકોને બરોબર મળે છે બાકી પ્રાઇવેટમાં એ પોતે કરે તો એમનું શોષણ થતું હોય છે અને પ્રાઇવેટમાં જવું પડે એ ફરજિયાત હોય છે એ લોકોને અને સરકારી સંસ્થામાં જાય એટલે અહીંયા એમને ચાલી પચાસ હજાર પગાર મળતો હોય અને બહાર જો સરખી રીતે દવાખાનું બનાવીને કરે તો એ લોકોને કોઈ બીજી તકલીફ નથી પડતી અને ઘણા લોકો સામાન્ય માણસો માટે ભણ્યા હોય છે સ્પેશિયલ ડોક્ટર કે ભાઈ આપણે ગામડામાં આવી સેવા જ આપી રહે એ લોકો ખરેખર સેવાને પાત્ર છે એ સેવા આપે જ છે એ લોકોને

આજે રામ મંદિર અને ત્રણસો સિત્તેર કદાચ ભાજપની ફેવરમાં જાય તો ઇલેક્ટોરલ બોન્ડનો જે મુદ્દો છે એ એને થોડું નુકસાન પણ કરી શકે શું ત્યારે બીજી તરફ કોંગ્રેસે જે ગેરંટીઓ આપી છે એમએસપીની ને એ બધી એ ગેરંટીઓ સામાન્ય જનતાને ફાયદો કરે એવી છે તો સામાન્ય જનતા એ જોવું જોઈએ કે મારો વિકાસ શેમાં છે શું ભાજપનો જે મુદ્દો છે કે અમે વિકાસની આજે ઘોષણાપત્રની જાહેરાત કરી સવારમાં ઘોષણાપત્ર મેં પણ સાંભળ્યું એમાં ઘણી બધી વાતો એવી હતી કે અમે યોજના જૂની યોજનાઓના વિસ્તાર જ કર્યા એક લાખની લિમિટ હતી તેમાં પાંચ ત્રણ લાખ કે પાંચ લાખ કર્યા એવું બધું જ કર્યું પણ નવો મુદ્દો કંઈ ઘોષણાપત્રમાં એ લાવી શક્યા નથી એ મેં આજે માર્ગ કર્યું છે એટલે જ્યાં સુધી મુદ્દાઓની વાત છે ત્યાં સુધી લોકોએ પ્રજાલક્ષી મુદ્દાઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ બાકી આપણા રામ મંદિર આપણા શ્રદ્ધાનો મુદ્દો છે એવું ડોક્ટર પ્રણભી તોગડિયાએ પણ હમણાં જ નિવેદન આપ્યું એટલે એક કોઈ મુદ્દો નથી અને ત્રણસો સિત્તેરની વાત કરીએ તો ત્રણસો સિત્તેર ફક્ત એક સ્ટેટ પૂરતો જ મુદ્દો છે એ ઓવરઓલ ઇન્ડિયાનો મુદ્દો નથી ઓવરઓલ ઈન્ડિયાના મુદ્દા આ મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટા એ આપણા મુખ્ય મુદ્દા છે એના ઉપર જ ફોકસ રહેવું જોઈએ બિલકુલ એટલે બિલકુલ એટલે મતદારોનું જે ફોકસ છે જે રીતે વાત કરી કે આ અલગ અલગ વસ્તુઓ પર રહેવું જોઈએ જનતાઓની વાત કરીએ હવે વોટ આપવાના છે હું એટલું ચોક્કસ કહીશ કે આપણો ઉમેદવાર એવો હોવો જોઈએ કે જે આપણા વિસ્તારમાં જાણીતો હોય આપણે બધા એને ઓળખતા હોવા જોઈએ આપણા વિસ્તારની સમસ્યાઓથી જાણકાર હોવો જોઈએ એને પાસે વિકાસનું વિઝન પણ હોવું જોઈએ ઉમેદવાર પાસે અને મેઈન વસ્તુ એ છે કે એ સેવાભાવી અને ઈમાનદાર વ્યક્તિ હોવી જોઈએ હવે લોકો આ બેનની પાસે બંને ઉમેદવારના બાયોડેટા છે એમને કરેલી કામગીરીની વિગતો એ લોકો પાસે છે અખબારોમાં આવી ગઈ છે પેમ્ફ્લેટોમાં વેચાય તો હવે લોકો એ બાયોના પરથી નક્કી કરી શકે કે આમાં કયો ઉમેદવાર આપણા માટે વધારે સારું રહેશે કયો ઉમેદવાર પાંચ વર્ષમાં વધારે સારું કામ કરી શકશે એ જોઈને લોકોએ પોતાનું મતદાન કરવું જોઈએ

શું આગળ સુરેન્દ્રનગરમાં ડેવલપમેન્ટ કરવું શું લોકોને સમસ્યા છે તેનો હલ કરવો એ કરવું જોઈએ સાથે અત્યાર સુધી જે ઉમેદવાર ડૉક્ટર મુંજપરા સાહેબ જીત હતા એમને લોકો એજ્યુકેટેડ હતા ડૉક્ટર હતા એના હિસાબે ચૂંટા હતા પણ પાંચ વર્ષમાં હું કહું તો એમના કાર્ય શૈલી જે છે ને એ હાવ નહિવત રહી છે કોઈ એવા મુદ્દા એ સોલ્વ નથી કરી શક્યા તેઓ કેન્દ્રમાં મિનિસ્ટર પણ બન્યા હતા દિગ્વિજયસી પછી જો કેન્દ્રમાં મિનિસ્ટર બન્યા હોય તો એ મુજબ સાહેબ બીજો નંબર હતા પણ એ કોઈ પ્રશ્ન સોલ્વ નથી કરીએ કે ઝાલાવડ માટે જે રીતે વાત થઈ રહી છે ગંજામભાઈ ઝાલાવડ માટે ઘણા બધા પ્રશ્નો છે હવે આ તકલીફો ઘણા બધા હવે જેમ કે હમણાં જ હમણાં ગામમાં જઈને આવ્યા તો ત્યાં એ કેનાલનો પ્રશ્ન હતો કે લોકોને પાણી જે છે એ પ્રોપર મળતું નથી છ વર્ષથી આ તકલીફ છે હવે આવી તકલીફો જ્યારે જે પણ નેતા હોય કે પછી જે પણ ઉમેદવાર હોય ત્યાં જાય જયારે પણ વોટ માંગવા જતો હોય ત્યારે એ બધી વાત એમની સુધી પહોંચતી હોય કેમ આગળ નથી પહોંચતી કેમ કામ નથી થતા તમારી વાત એકદમ વિક્રમભાઈ સાચી છે દર વખતે લોકોને નાની મોટી સહન બોલી હોય છે એની એની અંદર એમને સહનશક્તિ કરવી પડે છે અને નેતા જે હોય છે એ નેતા ચૂંટાણા પછી જેમ આ ભાઈએ કીધું કે ભાઈ પોતાને જે કામ કરવાના હોય એ કામ કરવાના હોય એ નરેન્દ્ર મોદી જે કે એટલું કામ કરતા હોય છે એટલે એ વસ્તુ તો એક ચોખ્ખી સ્પષ્ટપણે દેખાય એવું છે કે ભાઈ આ જે જે કંઈ વસ્તુ વાત કરે છે એ એ વાતને અમારો બરાબર સંપૂર્ણપણે ટેકો છે પરંતુ હાલની તારીખની અંદર જે ડેવલપમેન્ટના કામ થવા જોઈએ જે દુનિયા જે નજરે જોઈ રહી છે નરેન્દ્ર મોદીને કે ભાઈ નરેન્દ્ર મોદી એક એવી પ્રતિભા છે કે જેના કારણે લોકો અને વિશ્વ એની તરફ ધ્યાન રાખીને બેઠા રહે અને લોકો એ આમને કીધું કે ઇલેક્ટ્રોનિક બોન્ડ તો કોઈપણ વસ્તુ કે કોઈ પણ સંસ્થા ચલાવી હોય તો જે તે રીતે ફાળો એ બધી જે તે આપણે તો એટલા બધા ઊંડા અહીંના નથી ઉતરેલા પણ ઇલેક્ટ્રોનિક બોર્ડની અંદર જે કંઈ પ્રશ્ન બન્યો છે એમાં બધી પાર્ટીએ લીધા રહે એવું જ નથી કે આવે એકલા ભાજપ સરકારે જ લીધા છે આપવાળા લીધા છે કોંગ્રેસવાળાએ લીધા છે જે તે બીજી નાની મોટી પાર્ટી છે દરેકે બધાને હવાહુની રીતે ટેકો લીધો છે ને જેની સત્તા હોય એને વધારે ફાળો આવે એ તો ચોખ્ખી વાત છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આ બધી વસ્તુ શાંત વસ્તુ છે એટલે એના ઉપર આપણે વધારે ચર્ચા કરવી કોઈ એના માટે અર્થ નથી બિલકુલ ના ના નાના લેવલે વાત કરીએ કદાચ આપણે નાના માણસોની વાત કરીએ બધી જગ્યાએ વિશ્વની અંદર ડંકા વાગી રહ્યા છે આપણે જોઈ રહ્યા છીએ કે જે પણ આપણી સામે આવી રહ્યું છે પણ વાત અહીંયા એ છે કે શું આપણે એ આઈટી ક્ષેત્રની અંદર કે પછી એ ફ્યુચર જેટલી પણ ટેકનોલોજી છે કે પછી મોટી મોટી કંપનીઓ જે ગુજરાતમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખી રહી છે આ બધી જે પણ આપણે વાત સાંભળી રહ્યા છીએ પણ શું એ અહીંયા ગામડાની અંદર રહેતો ખેડૂત એને એનાથી કોઈ ફરક સો ટકા ફેર પડે ને બાર થી જે કઈ કંપનીઓ આવશે કે જે કઈ સંસ્થા આવશે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવશે કે જે કોઈ આઈઆઈટી કે જે કઈ આવશે એ લોકોને ભાણસોની તો જરૂર પડવાની જ છે ધારો કે આપણે પહેલાં એવું ખેડૂત તો ખેતી કરશે ને દરેક ઘરના એક એક વ્યક્તિ તો ખેડૂત નું જે છોકરા હોય એક વ્યક્તિ કરવાના જ છે પોતાનો બિઝનેસ ગમે એ હોય તો એ પોતાનો જે ધંધો છે ખેતી નો દરેક ના મા બાપ એક છોકરા એમાં રાખ્યા જ છે અને શું છે કે એ પોતાનું પકડી રાખવાનું આ લોકો અને જો બધાય જો આમાં લાગી જાય તો પછી સંસ્થા આ ભાઈ ભારતને અનાજનો પ્રશ્ન બની જાય તો એ ખરેખર બધાને એક એક વ્યક્તિ રાખવો જોઈએ એવી એમ બરોબર જ રાખવું જોઈએ બિલકુલ 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 જે રીતે તમે આજની આ સુરેન્દ્રનગર સીટ વિશે જે પણ આપણે સાચું સરવૈયાની અંદર આપણે આ બધી જ વસ્તુઓ જેટલા પણ મુદ્દાઓ છે એમણે કીધા તમારા મુદ્દાઓ બદલ 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 અમારી સાથે સાથે ટીવી વાત કરવા તમામનો ખુબ ખુબ આભાર તો આજ રીતે આપણે અલગ અલગ શહેર ની અંદર જઈને સાચું સર્વૈયું આપણે કરતા રહીશું આપ જોતા રહો સિકમા યુનિવર્સિટી પ્રેઝન્ટ લોકશાહી નો મહાપર્વ બે હજાર ચોવીસ ટીવી થર્ટીન ગુજરાતી હક થી ગુજરાતી પર